गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आजना आ वीडियो लेक्चर में आप सौनु हार्दिक स्वागत छे। आजे धोरण 8 विषय गणित में आपणे स्वाध्याय नंबर 3.3 ना 8 થી 12 દાખલાઓની ગણતરી કરીશું। વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય નંબર 3.3 એમાં દાખલા નંબર 8 ની વાત કરીએ કે નીચેની આકૃતિ જે છે GUNH માં સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ તમને કહી દીધેલું છે। તો x અને y ના જે માપ છે એમાં x અને y વપરાણેલો છે। તો આપણે લંબાઈની લંબાઈ છે સેમીમાં આપેલી છે એ માહિતી આપેલી છે અને આપણે x અને y નું માપ છે મેળવવાનું છે, એટલે કે x અને y નું મૂલ્ય મેળવવાનું છે। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં બે દાખલાઓ આપેલા છે, તો પહેલા દાખલાઓની ગણતરી કરીએ, બીજા દાખલાની પછી કરીએ। તો અહીં પહેલો દાખલાની મેં આકૃતિ છે દોરેલી છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે x અને y મેળવવા છે। સૌપ્રથમ આપણે એક ખ્યાલ હોવો જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો એમાં સામસામેના ખૂણાઓ અને સામસામેની બાજુઓના માપ છે સરખા હોય, તો હું આ માપ બરાબર આ માપ છે સરખાવી શકું, એવી રીતે આ અને આ બંને માપ સરખાવી શકું અને એની ઉપરથી હું x અને y ને સૂત્રનો કર્તા બનાવી અને આપણે એની કિંમત છે મેળવવાની છે। તો સૌપ્રથમ હું લખું કે ચતુષ્કોણ અથવા તો સમાંતર બાજુ ચતુષ્કોણ GUNH એ કેવો છે વિદ્યાર્થી મિત્રો? તો કે સમાંતર બાજુ, સમાંતર બાજુ ચતુષ્કોણ છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, જેમ આપણે વાત કરીએ બંને બાજુ છે સરખી એ સરખાવી દઈએ, તો GU બરાબર કઈ થશે વિદ્યાર્થી મિત્રો? NH। તો લખીએ કે NH GU બરાબર, અથવા તો આ પણ લખી શકો તમે પહેલાં, બરાબર પહેલાં આપણે એક્સને મેળવીએ એટલે GS બરાબર થશે NU, અને ત્યારબાદ વાય મેળવીએ એટલે એની માટે લખીએ કે SN બરાબર GU। આ કયા કારણ ઉપરથી કહી શકાય? તો લખીએ કે સામસામેની બાજુ। ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો, GU એ આપને આપેલું છે તેનું માપ લખીએ 3x, GS એટલે 3x બરાબર NH NU, NU એટલે થશે 18, અને HN HN એટલે વિદ્યાર્થી મિત્રો થશે 26 બરાબર GU, GU એટલે 3y-1। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શું કરવાનું છે? તો કે આમાંથી એક્સને સૂત્રનો કરતાં આમાંથી વાયને સૂત્રનો કરતાં બનાવો। સૌપ્રથમ આની માટે લઈએ એક્સને સૂત્રનો કરતાં બનાવીએ, એટલે એક્સ બરાબર 18ના છેદમાં આ ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં જશે। હવે 18ને 3 વડે ભાંગો વિદ્યાર્થી મિત્રો, એટલે 6 3 18, એટલે એક્સની કિંમત મળે આપણે 6। ત્યારબાદ વાયની કિંમત મેળવીએ, તો તેથી 3y બરાબર 26, આ માઇનસ છે ઓલી બાજુ જાય તો +1। હવે વાયને સૂત્રનો કરતાં બનાવીએ એટલે 26 × 1 = 27 ના છેદમાં 3 આ બાજુ જાય એટલે છેદમાં। તો વિદ્યાર્થી મિત્રો, વાયને સૂત્રનો કરતાં બનાવ્યો તો હવે આપણે ભાગાકાર કરીએ તો શું મળશે? 9 3 = 27 એટલે કે 9। તો આપણે એક્સ અને વાય એ બંનેના છે મૂલ્યો મળી ગયા। તો આપણે અહીં લખી શકીએ કે આમ એક્સ બરાબર 6 અને વાય બરાબર 9 સેમી છે। હવે વિદ્યાર્થી મિત્રો, તમને કદાચ આમાંનામાં એવું પણ પૂછી શકાય કે એની બાજુઓનું માપ મેળવો, તો પણ વિદ્યાર્થી મિત્રો જો તમે વાયની જગ્યાએ એની કિંમત મૂકી દો 9 9 3 27 - 1 = 26, સામસામેની બાજુ સરખી થઈ ગઈ 26। એવી રીતે અહીં પણ વિદ્યાર્થી મિત્રો તમે આમનામ પણ મેળવી શકો, બરાબર અહીં 3 સાથે હું શું ગુણાવું તો 18 આવે, એવી રીતે પણ તમે 6 3 18 એમ પણ છે ડાયરેક્ટ મેળવી શકો। ત્યારબાદ દાખલા નંબર 2 છે કે
આકૃતિ પરથી જે આર યુ એન એસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો એક્સ અને વાયનું માપ છે મેળવો. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આ પણ કેવું છે સમાંતર બાજુ ચતુષ્કોણ, તે આપણે લખીએ કે ચતુષ્કોણ આર યુ એન એચ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીં એના વિકર્ણોના માપ છે આપેલા છે, એટલે આપણે જાણીએ છીએ કે વિકર્ણો એ પરસ્પર શું છે દુભાગે છે, એટલે છેદે છે, બે સરખા ભાગ કરે છે. તો આપણે એ પણ લખીએ કે ચતુષ્કોણ આર યુ એન એચ ના વિકર્ણો પરસ્પર એટલે કે એકબીજાને પરસ્પર દુભાગે છે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે વિકર્ણો એકબીજાને છે એ દુભાગતા હોય એટલે એનું ઉપરથી આપણે એવું કહી શકીએ કે આ બંને ભાગ કેવા થતા હોય સમાન. આ જે વિકર્ણના છે એ એક સરખા બે ભાગ કરે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ 20 બરાબર વાય પ્લસ 7 લખી શકીએ, એવી રીતે 16 બરાબર એક્સ પ્લસ વાય છે લખી શકીએ. તો એવી રીતે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ લખીએ કે વાય પ્લસ 7 બરાબર 20. હવે અહીં હું વાયને સૂત્રનો કરતા બનાવું તો વાય બરાબર 20 ના 20, 7 ઓલી બાજુ જાય એટલે માઇનસ થશે. તો વાય બરાબર 20 માંથી 7 જાય એટલે વિદ્યાર્થી મિત્રો વધે 13, તો આપણે વાયની કિંમત મળી ગઈ. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ મેળવી શકીએ કેમ કે આમાં વાય અને એક્સ બંને છે, એટલે પહેલાં આપણે વાય મેળવવો જરૂરી હતી, એટલે આપણે પહેલાં વાય મેળવ્યો, હવે એક્સ મેળવીએ. તો હવે શું લખશું કે એક્સ પ્લસ વાય બરાબર 16 માં વાય બરાબર 13 છે આપણે સૌપ્રથમ મૂકતા, તો તેથી શું થશે એક્સના એક્સ વાયની જગ્યાએ 13 મૂકીએ બરાબર 16. એક્સને સૂત્રનો કરતા બનાવું એટલે શું થશે, તો કે 16 માઇનસ 13, 13 ઓલી બાજુ જાય એટલે માઇનસ થશે. તો એક્સ બરાબર 16 માંથી 13 જાય એટલે વિદ્યાર્થી મિત્રો વચ્ચે 3, તો આ આપણે મળ્યો એક્સની મૂલ્ય અને વાયનું મૂલ્ય. તો હવે લખી શકીએ કે આમ એક્સ બરાબર 3 સેમી અને વાય બરાબર 13 સેમી. વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ દાખલા નંબર 9 છે કે આકૃતિ આર આઈ એસ કે આર આઈ એચ કે અને સી એલ યુ ઈ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો એક્સ છે મેળવો. વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકમાં તમે જોશો તો તમને એક જ આકૃતિ છે આપેલી દેખાશે, પરંતુ અહીં બંને આકૃતિ જુદી છે અને જુદી સમજવા માટે મેં બંને છે અલગ અલગ રંગથી છે દોરી છે, જેનાથી આપણે બંને આકૃતિને વ્યવસ્થિત સમજી શકીએ. અહીં આ બંને આકૃતિના એક એક બાજુ છે એકબીજાને ક્રોસ કરે છે એટલે કે છેદે છે, એની વચ્ચે જે ખૂણો રચાય છે એ ખૂણો એક્સ નામ જે આપણે આપ્યું એનું માપ આપણે મેળવવાનું છે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે આ જે ચતુષ્કોણ છે અહીં અને આ ચતુષ્કોણ બંનેથી એક ત્રિકોણ બને છે. અહીં તમે જોઈ શકો છો કે બંને દ્વારા આ એક ત્રિકોણની રચના છે થાય છે. તો આપણે આ જે માપ એક્સ આ ખૂણો મેળવો હોય તો આ ત્રિકોણના 3 બાજુ અથવા તો કોઈ 2 બાજુ આપણે હોય તો 3જી બાજુ મળે. તો ત્રિકોણની આ બાજુ આપણે મેળવવી હોય તો આ આની બરાબર હોય, એસ ખૂણો મેળવવો હોય તો આર જેટલો હોય. તો આર મેળવવો હોય તો શું કરવું, તો કે 5 5 ને 2 બાજુઓનો સરવાળો વિદ્યાર્થી મિત્રો કેટલો થાય છે 180, એની ઉપરથી આપણે મેળવી શકાય. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આનો સામેનો ખૂણો તો અહીંયા આપેલો છે એટલે આ 70 હોય તો આ પણ 70 હોય, તો 1 અને 2 ખૂણો મળે તો આપણે 3જો ખૂણો છે એ મેળવી શકીએ. તો એના સૌપ્રથમ આપણે શું લખી શકાય કે આ બંને ચતુષ્કોણો કેવા છે, આપણે જે અત્યારે આ આર આઈ એસ કેની વાત કરીએ તો આર આઈ એચ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે.
तो विद्यार्थी मित्रों हवे हूँ लखी शकूँ कि माप खूणो आर बराबर प्लस माप खूणो एच माप खूणो आर प्लस माप खूणो के बराबर कितना थे 180। कारण शू आप लखी शकाय तो कारण में लखी शकाय कि पांच पासेना बे खूणाओ केवा होय छे पूरक कोण। विद्यार्थी मित्रों आ एनो गुणधर्म आपणे उपयोग कर्यो छे एवं कहेवाय। ત્યારબાદ હવે એના ઉપરથી આપણે એક તમને કે આપી દીધેલો છે એટલે આપણે આર છે એ મળશે, તો આરને સૂત્રનો કર્તા બનાવીએ તો માપ ખૂણો આર પ્લસ, હવે વિદ્યાર્થી મિત્રો કેનું માપ આપણે આપી દીધેલું છે તો આપણે કેનું માપ છે મૂકી દઈએ, માપ ખૂણો આર પ્લસ કેનું માપ છે 120 ડિગ્રી બરાબર 180। કેને સૂત્રનો આરને સૂત્રનો કરતા બનાવો તો માપ ખૂણો આર બરાબર 180, ઓલી બાજુ જાય તો -120। તો વિદ્યાર્થી મિત્રો આપને માપ ખૂણો આરનું મૂલ્ય મળશે 180માંથી 120 જાય એટલે વધે 60। આર ખૂણો વિદ્યાર્થી મિત્રો તમને મળી ગયો છે, આર હોય એટલો જ અમે એસ હોવાનો, તો આપણે શું લખી શકીએ કે હવે ખૂણો આર અને ખૂણો એચ, ખૂણો આર અને ખૂણો એચ એ સમાંતર બાજુ, સમાંતર બાજુ ચતુષ્કોણ આર આઈ એચ કે, ચતુષ્કોણ આર આઈ એચ કે ના શું છે તો કે સામ સામેના ખૂણા છે। તો તેથી આપણે શું લખી શકાય કે માપ ખૂણો એચ બરાબર પણ શું થાય 60 થાય। હવે વિદ્યાર્થી મિત્રો આપણે એચનું માપ એટલે કે આ ખૂણાનું માપ મળી ગયું છે, હવે આપણે ઈનું માપ છે એ મેળવીએ। તો ઈનું માપ પણ વિદ્યાર્થી મિત્રો આપણે આમનામ લખી શકશું જેમ આ લખ્યું એવી રીતે સામ સામેના ખૂણા। તો આને પહેલાં હું જવા દઉં છું, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ઈ ખૂણાનું માપ મેળવવા માટે આપણે ચતુષ્કોણ CLUE સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું લખ્યું। ત્યારબાદ હવે આપણે લખી શકીએ કે તેથી માપ ખૂણો ઈ ની બરાબર વિદ્યાર્થી મિત્રો માપ ખૂણો કયો લખાય છે L, એટલે કે માપ ખૂણો L। તો આ બંનેનું માપ વિદ્યાર્થી મિત્રો એલનું માપ આપને ખ્યાલ છે તો એટલું જેટલું ઈનું માપ છે એટલે બરાબર 70 ડિગ્રી લખી શકું। કારણ શું આપી શકાય તો કે કારણ કે પાંચ સામસામેના ખૂણા માપ સમાન, ખૂણાના માપ સરખા। તો વિદ્યાર્થી મિત્રો હવે આની ઉપરથી આપણે શું કહી શકશું કે હવે ત્રિકોણ જે આપણો આ ઈ એસ ક્યુ ત્રિકોણ જે છે ઈ એસ ક્યુ ના ત્રણ ખૂણાના માપનો સરવાળો, માપનો સરવાળો વિદ્યાર્થી મિત્રો ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો હંમેશા કેટલો થતો હોય 180 થાય છે, એ આપણે અગાઉ છે ભણી ચૂક્યા છીએ। તો તેથી વિદ્યાર્થી મિત્રો શું લખી શકું કે માપ ખૂણો ઈ પ્લસ માપ ખૂણો એચ પ્લસ માપ ખૂણો ક્યુ અથવા તો એક્સ પણ લખી શકાય છે, અત્યારે આપણે શોધવાનો છે તે બરાબર 180। હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ બે ખૂણાના માપ છે મળી ગયેલા છે તો આપણે લખીએ ઈ બરાબર કેટલો મળ્યો વિદ્યાર્થી મિત્રો આપને તો 70 પ્લસ માપ ખૂણો એચ છે આપને કેટલો મળ્યો છે 60 પ્લસ એક્સ ના એક્સ બરાબર 180। હવે હું અહીં એક્સને સૂત્રનો કરતા બનાવીશ એટલે કે એક્સ બરાબર 180
આ વલી બાજુ જાય એટલે માઇનસ થાય, પહેલાં બંનેનો સરવાળો કરીએ, 70 + 60 એટલે વિદ્યાર્થી મિત્રો થશે 130, વલી બાજુ જાય એટલે કે -130. હવે બાદબાકી કરો તો મળશે એક્સ બરાબર 180માંથી 130 જાય એટલે વધે 50. તો વિદ્યાર્થી મિત્રો શું લખી શકાય કે આમ એક્સ બરાબર 50 ડિગ્રી મળે અથવા તો છે. ત્યારબાદ દાખલા નંબર 10 કે નીચેની આકૃતિ સમલંબ ચતુષ્કોણ કેવી રીતે છે. આ આકૃતિ સમલંબ ચતુષ્કોણ છે પણ કેવી રીતે છે આપણે સમજાવવાની છે, અને તે સમજાવો અને કઈ બે બાજુ પરસ્પર સમાન છે અને એમાં કોઈ પણ સમલંબ હોય તો બે બાજુ સમાંતર હોય તો એ કેવી કઈ છે એ આપણે કહેવાનું છે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે ગુણધર્મ અહીંયા વાપરી શકીએ કે બે પાંચ પાંચની ખૂણાઓના માપ છે અહીંયા આપેલા છે, તો બે પાંચ પાંચના ખૂણાનો માપનો સરવાળો કેટલો થતો હોય વિદ્યાર્થી મિત્રો 180, તો એને આપણે પૂરક કોણ કહી શકાય. તો અહીં સૌપ્રથમ આપણે ચેક કરીએ તો લખીએ કે અહીં ચતુષ્કોણ LMNK માં માપખૂણો L પ્લસ માપખૂણો M આ બંને, એટલે વિદ્યાર્થી મિત્રોએ બંનેના માપ આપેલા છે તો આપણે લખીએ બરાબર કે 80 + 100 એટલે થશે 180. એટલે વિદ્યાર્થી મિત્રો બે પાંચ પાંચને ખૂણાઓનો સરવાળો 180 થાય છે, મતલબ કે આ બંને ખૂણાઓ કેવા છે, પૂરક કોણો છે. તો આપણે લખી શકીએ કે એટલે કે ચતુષ્કોણ LMNK માં ખૂણો L અને ખૂણો M એ કેવા છે વિદ્યાર્થી મિત્રો, તો પૂરક કોણ લખી શકાય, પૂરક કોણો છે. તો હવે વિદ્યાર્થી મિત્રો જો આ બંને પૂરક કોણો હોય તો એનો મતલબ શું થાય કે આ એની જે પાસેની બાજુઓ છે એ કેવી હોવી જોઈએ, સમાંતર હોય અને એની સેદિકા હોય, પૂરક કોણ હોય. તો લખીએ પણ આ રેખાખંડ MN સમાંતર KL, રેખાખંડ KL ને રેખા ML એટલે કે આ જે રેખા છે એની શું છે વિદ્યાર્થી મિત્રો, બંનેને છેદે છે, એટલે આપણે એને કહી શકશું કે છેદવાથી બનતા છેદિકાની એક, વિદ્યાર્થી મિત્રો આની આગળના જે આપણે હતો એમાં છેદિકાથી બે ભાગ થાય એવું ભણી ગયા હતા. અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોશો કે છેદિકાની એક જ બાજુ, તો લખશો કે એક જ બાજુ ના જે અંતઃકોણો કહેશું, અંદરના ખૂણા છે એટલે, તો અંતઃકોણો છે, અંતઃકોણો છે. તો તેથી વિદ્યાર્થી મિત્રો લખી શકું કે રેખાખંડ NM સમાંતર રેખાખંડ KL થશે. તો હવે હું લખી શકાય કે ચતુષ્કોણ LMNK માં એક જ બાજુની જોડ એટલે કે રેખાખંડ NM સમાંતર રેખાખંડ KL છે, કે તેથી આ ચતુષ્કોણ કેવો થશે વિદ્યાર્થી મિત્રો, એક જ જોડ એની સમાંતર છે તો કે સમલંબ થશે, સમલંબ ચતુષ્કોણ છે. વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 11 કે આપેલી આકૃતિમાં જો રેખાખંડ AB સમાંતર રેખાખંડ CD એટલે કે AB અને CD આ બે રેખા જો સમાંતર હોય
તો માપ ખૂણો સી છે એનું માપ છે આપણે મેળવવાનું છે. માપ ખૂણો સી એટલે કે આ માપ મેળવવાનું છે, બીનું માપ છે અહીં તમને આપી દીધેલું છે. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, જે આપેલી માહિતી છે એને લખીએ કે સમાંતર બાજુ અથવા તો ચતુષ્કોણ એબીસી, ચતુષ્કોણ એબીસીડીમાં શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? તો કે રેખાખંડ એ બી સમાંતર રેખાખંડ ડીસી છે. તો તેથી વિદ્યાર્થી મિત્રો આપણે આમ લખી શકાય કે ચતુષ્કોણ એબીસીડી, ચતુષ્કોણ એબીસીડી એ સમલંબ ચતુષ્કોણ છે, એક જોડ સમાન છે વિદ્યાર્થી મિત્રો. એટલે આપણે શું લખી શકાય કે સમલંબ ચતુષ્કોણ છે. ત્યારબાદ હવે આપણે એની એક શેધિકા છે સાબિત કરવી પડશે. તો લખીએ કે અહીં રેખાખંડ એ બી સમાંતર રેખાખંડ ડીસી ની શેધિકા, વિદ્યાર્થી મિત્રોની શેધિકા કઈ થશે? બી અને સી બંને છેદે છે, તો રેખા બી સી છે. તો તેથી શું લખી શકાય કે માપ ખૂણો સી પ્લસ માપ ખૂણો બી પ્લસ માપ ખૂણો સી બરાબર 180. બે પાંચ પાંચ એના ખૂણાઓ અથવા તો શેધિકાઓને એક જ બાજુના અંતઃકોણો કેવા હોય છે? પૂરક કોણો. તો અહીં લખીએ આપણે કે પૂરક કોણ. તો તેથી આપણે વિદ્યાર્થી મિત્રો આનું માપ તો આપી દીધેલું છે ખૂણા બી નું. તો એ મૂકીએ કે 120 પ્લસ માપ ખૂણો સી બરાબર 180. માપ ખૂણો સી ને સૂત્રનો કર્તા બનાવીએ એટલે માપ ખૂણો સી બરાબર 180, આ વલી બાજુ જાય એટલે માઇનસ 120. 180 માંથી 120 જાય એટલે વધે વિદ્યાર્થી મિત્રો કે માપ ખૂણો સી બરાબર શું લખાય છે? 60. તો આપણે શું લખશું કે આમ માપ ખૂણો સી બરાબર 60 ડિગ્રી. દાખલા નંબર 12 કે બાજુમાં આપેલી આકૃતિઓ જો રેખાખંડ એચ પી સમાંતર રેખાખંડ આર ક્યુ હોય તો માપ ખૂણો પી અને માપ ખૂણો એચનું માપ છે મેળવો. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો જે આપેલી માહિતી છે એ લખીએ કે ચતુષ્કોણ પી ક્યુ આર એચ માં જે એસપી રેખાખંડ એસપી સમાંતર રેખાખંડ આર ક્યુ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એની ઉપરથી આપણે શું કહી શકીએ કે ચતુષ્કોણ પી ક્યુ આર એચ, પી ક્યુ આર એચ એ કેવો છે? સમલંબ ચતુષ્કોણ છે. તો હવે વિદ્યાર્થી મિત્રો એની શેધિકા છે એ લખીએ કે રેખાખંડ પી એચ પી સમાંતર રેખાખંડ આર ક્યુ ની શેધિકા રેખા ખ રેખા પી ક્યુ થશે, રેખા પી ક્યુ બંનેની શેધિકા. તો હવે એવી રીતે આપણે જે માપ ખૂણો મેળવવાનો છે એટલે કે પી અને આપેલો છે ક્યુ, આ બંને વિદ્યાર્થી મિત્રો પાસ પાસેના અને એક શેધિકાની એક જ બાજુના અંતઃકોણો છે. તો આપણે લખીએ કે માપ ખૂણો પી પ્લસ માપ ખૂણો ક્યુ બરાબર 180 થશે. કારણ શું આપશું વિદ્યાર્થી મિત્રો? તો લખીએ કે શેધિકાના એક જ બાજુના અંતઃકોણો તો હવે અહીં જે આપણે ક્યુનું માપ આપેલું છે તો આપણે ક્યુની કિંમત મૂકીએ તો માપ ખૂણો પી પ્લસ માપ ખૂણો ક્યુ કેટલો છે? તો 130 બરાબર 180. માપ ખૂણા પી ને સૂત્રનો કર્તા બનાવીએ એટલે કે 180 આ ઓલી બાજુ જાય તો માઇનસ 130. તો માપ ખૂણો પી બરાબર 180 માંથી વિદ્યાર્થી મિત્રો 130 જશે એટલે વચ્ચે 50.
तो आपने माप खूणा पी नु माप मळ्युं। हवे आपणे माप खूणा एस नी माप छे मेळवीए। ए पहेला आने छे जवा दऊं छुं। मित्रों अहींया पण सेदिकानो एक खूणो आपेलो हतो, एवी रीते आ पण एक सेदिका छे एनो पण एक खूणो आपेलो छे। तो हवे आ एस नु माप मेळवा माटे आपणे एनो उपयोग करीए के चतुष्कोण पी क्यू आर एच માં ખૂણા આર કેવો છે વિદ્યાર્થી મિત્રો, એ નિશાની છે એ દર્શાવે છે કે કાટકોણ છે। તો લખીએ કે કાટખૂણો છે, તો કાટકોણ છે। તો તેથી શું લખી કે રેખાખંડ પી એચ પી સમાંતર રેખાખંડ આર ક્યુ અને તેને કિરણ રેખા આર એસમાં છેદે છે, એટલે કે આર એસમાં છેદે છે। તો તેથી વિદ્યાર્થી મિત્રો આપણે લખીએ કે માપખૂણો એચ પ્લસ માપખૂણો એચ પ્લસ માપખૂણો આર બરાબર શું થશે 180। હવે અહીં તમને આરનું માપ છે એ કાટખૂણો છે, એટલે કાટકોણ ત્રિકોણનું માપ કેટલું હોય 90। તો એની કિંમત મૂકીએ માપખૂણો એસ પ્લસ માપખૂણો આરની કિંમત 90 બરાબર 180। માપખૂણો એચને સૂત્રનો કરતા બનાવીએ એટલે કે 180, 90 વાળી બાજુ જાય એટલે કે -90। તેથી માપખૂણો એચ બરાબર 180માંથી 90 જાય એટલે વધે 90। તો આપને માપખૂણો એસનું માપ મળી ગયું। વિદ્યાર્થી મિત્રો આપણે પી અને એચનું માપ મેળવવાનું, તો આપણે બંનેના માપ મેળવ્યા। પરંતુ હવે જો રકમમાં એવું લખ્યું છે કે જો તમે માપખૂણો આર શોધતા હો તો શું પી એ શોધવાની અન્ય કોઈ પદ્ધતિ છે, એટલે કે આપણે પી જે મેળવ્યો એ કોઈ જુદી પદ્ધતિથી મળે છે? તો એને હવે મેળવીએ, આ પહેલાં જવા દઉં છું। તો વિદ્યાર્થી મિત્રો આપણે માપખૂણો આર છે 90 આપેલો છે બરાબર, એવી રીતે અહીંયા આપણે પી છે એ ચતુષ્કોણના બધા જ ખૂણાઓનો માપનો સરવાળો છે 360 થાય છે, એવી રીતે આપણે એને એકવાર મેળવવાની ટ્રાય કરીએ। તો સૌપ્રથમ એણે કીધું કે મેળવી શકાય, તો એનો જવાબ આપીએ હા। તો લખીએ કે ચતુષ્કોણના બધા જ અથવા તો બધા ખૂણાના માપનો સરવાળો વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ માપનો સરવાળો મેળવતા શીખી ગયા બરાબર, તો 360 છે એ થાય છે। તે પરથી પણ વિદ્યાર્થી મિત્રો આપણે માપખૂણો પી અને માપખૂણો આર છે એ મેળવી શકાય, એટલે લખ્યું કે આપણે મેળવી શકાય અથવા તો શકીએ। તો હવે આપણે બધા જ ખૂણાનો માપનો સરવાળો કરીએ, તો માપખૂણો પી પ્લસ માપખૂણો ક્યુ પ્લસ માપખૂણો આર, જો આર આપણે એવું લખ્યું કે આર મેળવતા હોય તો, એટલે કે આર તો આપણે મેળવ્યો। હવે પછીની બીજી રીત છે પી મેળવવા માટેની, એચ મેળવવા માટેની। હવે જો આર સૌપ્રથમ મેળવાઈ ગયો એટલે બાકી શું વધ્યું, ખાલી પી, એટલે માપખૂણો પી પ્લસ ક્યુ તો આપેલો છે વિદ્યાર્થી મિત્રો 130, આર આપણે મેળવેલો છે આપી દીધેલો છે, અને જો એસ મેળવ્યો હોય આપણે 90 તો બરાબર 360 થશે। તો એવી રીતે માપખૂણો પી બરાબર, સૂત્રનો કરતા બનાવી પહેલાં આ બધાને સરવાળો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો, તો કે 90 એટલે કે 180 પ્લસ 130 એટલે થશે 310, તો 360 માઇનસ 310। તો તેથી માપખૂણો પી બરાબર 360માંથી 310 થાય એટલે વિદ્યાર્થી મિત્રો 50। આ વિદ્યાર્થી મિત્રો આપણે બીજી રીતે છે પીનું માપ મેળવ્યું।